હેલો ફ્રેન્ડ્સ, અને ન્યાઝમ કિચનમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું નાયલોન સાબુદાણાનો ફરાળી ચેવડો. આખું વરસ સ્ટોર કરી શકાય તેવા ઉપવાસ માટે નાયલોન સાબુદાણા રેડી કરવાના છે, અને તેની અંદરથી એકદમ ટેસ્ટી ચટપટો ફરાળી ચેવડો રેડી કરીશું. તો ચલો રેસીપીની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે નાયલોન સાબુદાણા રેડી કરીએ. તો તેના માટે સાબુદાણાને આખી રાત પલાળી રાખ્યા હતા. તમે જુઓ, સરસ રીતે સાબુદાણા છૂટા છૂટા પલળીને રેડી થઈ ગયા છે. હવે આપણે સાબુદાણાને બાફી લઈશું. તેના માટે અહીંયા એક ચાળણી લીધી છે. ચાળણીને તેલથી સરસ રીતે ગ્રીસ કરી લઈશું અને થોડા થોડા સાબુદાણા એડ કરી દઈશું. સાથે ચપટી ફરાળી મીઠું પણ એડ કર્યું છે, તેને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે આ ચાળણીને બાફવા માટે મૂકવાની છે. તો તેના માટે કઢાઈમાં પાણી ગરમ કરી લેવાનું છે. તેની ઉપર ચાળણી મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકીને 5 મિનિટ બાફવા દઈશું. 4 થી 5 મિનિટ થઈ ગઈ છે. તમે જુઓ, સાબુદાણા સરસ રીતે બફાઈ ગયા છે, પણ સાબુદાણા એકબીજાને ચોંટી ગયા છે. હવે આપણે સાબુદાણાને છૂટા છૂટા કરવાના છે. સાબુદાણાને છૂટા છૂટા કરવા માટે એક બાઉલની અંદર ફ્રીજનું ઠંડુ પાણી એડ કરી દો અને તેની અંદર બધા સાબુદાણા એડ કરી દઈશું. 2 થી 3 મિનિટમાં બધા સાબુદાણા એકબીજાથી છૂટા થઈ જશે. તમે જુઓ, બધા સાબુદાણા સરસ રીતે છૂટા થઈ ગયા છે. હવે આપણે તેને સૂકવી દઈશું. તો તેના માટે પ્લાસ્ટિક પેપર કે થાળીનો ઉપયોગ કરી શકો છો. તેની અંદર આ રીતે છૂટા છૂટા સાબુદાણા નાખી દઈએ અને તેને તડકામાં સૂકવવા મૂકી દઈએ. આ રીતે 2 થી 3 દિવસમાં એકદમ સરસ રીતે સાબુદાણા સુકાઈને રેડી થઈ જશે. જે આપણે સાબુદાણાનો ફરાળી ચીવડો બનાવવાના છીએ, તો તેના માટે બટાકાની છીણ પણ રેડી કરી લઈએ. તેના માટે આપણે 2 બટાકા લીધા છે. બટાકાને સરસ રીતે ધોઈ લઈશું. હવે આપણે તેની છાલ ઉતારી લઈશું અને તેને છીણીની મદદથી આ રીતે સરસ રીતે છીણી લઈશું. તો તમે જુઓ, સરસ રીતે તેનું છીણ રેડી થઈ ગયું છે. હવે આપણે તેને 3 થી 4 વાર સરસ રીતે પાણીથી ધોઈ લઈશું, જેથી બટાકાની અંદરનો સ્ટાર્ચ હોય તે બધો નીકળી જશે. પાણી ગરમ થવા લાગ્યું છે. હવે આપણે તેની અંદર ફરાળી મીઠું એડ કરીશું, સાથે ચપટી ફટકડી પણ એડ કરીશું, જેનાથી એકદમ સરસ એવી વ્હાઈટ આપણી છીણ રેડી થઈ જાય. તો જુઓ, પાણી સરસ રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે બટાકાની છીણ પણ એડ કરી દઈએ અને ફક્ત 2 થી 3 મિનિટમાં તેને સરસ રીતે બાફી લઈએ. આ રીતે આપણે બધી છીણ તેની અંદર એડ કરી દઈશું અને 2 થી 3 મિનિટમાં સરસ રીતે બાફી લઈશું. તે સરસ રીતે બફાઈ ગઈ છે. હવે આપણે તેને પણ તડકે સૂકવી દઈએ. 2 થી 3 દિવસ થઈ ગયા છે. તમે જુઓ, સાબુદાણા અને બટાકાની છીણ સરસ રીતે સુકાઈ ગયા છે. હવે આપણે તેને સરસ રીતે ફ્રાય કરી લઈએ. તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે. સાબુદાણા એડ કરતા જાઓ અને સરસ રીતે સાબુદાણાને ફ્રાય કરી લઈએ. તમે જુઓ, સાબુદાણા ફૂલીને દડા જેવા થઈ ગયા છે. હવે આપણે તેને બાઉલમાં એડ કરતા જઈએ. આ રીતે આપણે જેટલા સાબુદાણાની જરૂર હોય તેટલા સાબુદાણા ફ્રાય કરી લઈશું. હવે આપણે તેની ઉપર લાલ મરચું અને મીઠું એડ કરી દઈશું. સાથે આપણે સિંગદાણાને પણ સરસ રીતે ફ્રાય કરી લઈએ. હવે આપણે બટાકાની છીણ પણ ફ્રાય કરી લઈશું. સાથે લીમડો, કાજુ એડ કરી દઈશું અને બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો લો, અમારો નાયલોન સાબુદાણાનો ફરાળી ચેવડો રેડી થઈ ગયો છે. ખૂબ જ ઓછા ખર્ચામાં એકદમ સહેલી રીતે ચટપટો નાયલોન સાબુદાણાનો ફરાળી ચેવડો ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો. સાથે આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે અમારી ચેનલ અનન્યાઝમ કિચનને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવી નવી નવી રેસીપીઓ સાથે.